ધોરણ 6 માં આપણે 10 નું ચેપ્ટર જોતા હતા માપન એમાં આપણે પરિમિતિ વિશે શીખી ગયા કે કોઈ પણ નિયમિત આકાર હોય એને બંધ આકૃતિની પરિમિતિ કેવી રીતે જાણીએ એમાં આપણે ત્રિકોણ છે ચતુષ્કોણ એટલે ચોરસ ત્રિકોણ ચોરસ પછી ષટ્કોણ પંચકોણ એ બધી શીખી ગયા છે તો 10.1 માં આપણે 11 નું દાખલો જોતા હતા કે દોરીના એક ટુકડાની લંબાઈ 30 સેમી છે દોરીના આખા ટુકડાની લંબાઈ કેટલી છે 30 સેમી હવે આ દોરીનો ઉપયોગ કરીને એક ચોરસ એક સમબાજુ ત્રિકોણ એક નિયમિત ષટ્કોણ રચવા માટે તો જો રચવામાં આવે તો દરેક આકૃતિમાં એક બાજુની લંબાઈ કેટલી હશે એટલે કે તમારે એક ત્રિકોણ 30 સેમીની દોરી છે એ આખી દોરીમાંથી એક તેનો ચોરસ બનાવવો હોય તો અહીંથી ચાલુ કરો અહીંથી આમ બાળશો અહીંયા અને અહીંયા સુધી તો એ ચોરસ બનાવવા માટે એક બાજુની લંબાઈ છે એ દોરીની કેટલી જશે એ આપણે જોવાનું છે તો જવાબ જોઈએ એમાં તો સૌથી પહેલા શું કરશું કે દોરીના ટુકડાની લંબાઈ છે 30 સેમી છે પછી શું થશે એની પરિમિતિ થશે ચોરસ માટે પહેલા જોતા હોઈએ કે તો દોરીના ટુકડાની લંબાઈ શું લખશો કે દોરીના ટુકડાની લંબાઈ એ ચોરસની પરિમિતિ થશે ચોરસની પરિમિતિ થશે કહેવાય એમ આપણે ખબર જ છે આખા ટુકડાની લંબાઈ હોય ફરતી કોઈ એટલે આપણે શું કહીએ છીએ પરિમિતિ કહીએ તો ચોરસની પરિમિતિ તમને કેટલી આપેલી છે ચોરસની જો પરિમિતિ આપેલી હોય તો એક બાજુની લંબાઈ આપણે મળી જ જાય સૂત્ર તો પરિમિતિનું સૂત્ર શું હતું તો કે 4 × એક બાજુની લંબાઈ તો 4 × એક બાજુની લંબાઈ હવે સંખ્યા મૂકો કે ચોરસની પરિમિતિનું પરિમિતિ કેટલી છે તમારી પાસે 30 તો 4 × એક બાજુની લંબાઈ 4 × એક બાજુની લંબાઈ સૂત્રનો કોણ બનાવો એક બાજુની લંબાઈ તો શું આવશે 30 × 4 આવશે કારણ કે આ 4 છે ગુણાકારમાં છે આ બાજુ આવશે તો ક્યાં જશે છેદમાં તો શું લખશો કે એક બાજુની લંબાઈ બરાબર 30 × 4 30 × 4 નો એટલે 7 × 4 = 28 એટલે કે 7.5 થશે 7.5 સેમી તો એક બાજુની લંબાઈ જો 7.5 સેમી હોય તો એવો ચોરસની લંબાઈ કેટલી થઈ 30 સેમી આખા ચોરસની કેટલી થશે 30 સેમી હવે એક બાજુની એની એક બાજુની લંબાઈ કેટલી હશે 7.5 સેમી હવે બી માટે જોઈએ એ માટે આપણે ચોરસ બનાવવાનું કીધું છે બી માટે શું કીધું છે સમબાજુ ત્રિકોણ બનાવવાનું હવે જો બધી એક બાજુની લંબાઈ કોઈ છે એનો મતલબ શું થશે કે બધી બાજુની લંબાઈ કેટલી હશે સરખી સમબાજુ ત્રિકોણ છે તો આપણે એની વ્યાખ્યા ખબર છે સમબાજુ ત્રિકોણમાં બધી બાજુ કેવી હોય સરખી હોય તો અહીંયા જેમ દોરીના ટુકડાની લંબાઈ ચોરસની પરિમિતિ થઈ ગઈ તો અહીંયા પણ શું થશે દોરીના ટુકડાની લંબાઈ એ સમબાજુ ત્રિકોણની પરિમિતિ થશે તો કે હા દોરીના ટુકડાની લંબાઈ એ સમબાજુ ત્રિકોણની પરિમિતિ થશે સમબાજુ ત્રિકોણની પરિમિતિ થશે હવે આપણી પાસે પરિમિતિ છે સમબાજુ ત્રિકોણની પરિમિતિ સૂત્ર શું હતું ત્રિકોણમાં કા બાજુ કેટલી હોય તો 3 તો શું આવશે સમબાજુ ત્રિકોણની પરિમિતિ બરાબર 3 × બાજુની લંબાઈ અથવા તો એક બાજુની લંબાઈ લખો 3 × બાજુની લંબાઈ તો બાજુની ત્રિકોણની પરિમિતિ કેટલી લખી છે તમને 30 છે હવે 3 × બાજુની લંબાઈ બાજુની લંબાઈને આપણે શું કરશું સૂત્રનો મતલબ લખશું બાજુની લંબાઈ બરાબર શું થશે આ 3 છે ગુણાકારમાં છે આ બાજુ જશે તો ક્યાં જશે છેદમાં જશે તો શું આવશે 30 × 3 તો કેટલા થશે 10 સેમી આવશે તો ત્રિકોણની એક બાજુની લંબાઈ કેટલી હશે 10 સેમી હવે આવી જ રીતે ત્રીજો દાખલો કરીએ સી માટે શું કીધું છે કે એક નિયમિત ષટ્કોણ મળે છે હવે નિયમિત ષટ્કોણ ષટ્કોણ એટલે આમાં બાજુ કેટલી હશે 6 બાજુ હશે તો શું કરશો ડાયરેક્ટ લખું છું હું બધું નથી લખતી એ તમે લખી લેજો કે નિયમિત ષટ્કોણની પરિમિતિ કેટલી થશે તો કે 30 થશે ષટ્કોણની પરિમિતિ બરાબર 6 × બાજુની લંબાઈ થશે પરિમિતિ કેટલી આવી છે તમને 30 તો શું આવશે 6 × બાજુની લંબાઈ
लंबाई का सूत्र हम अपना बनाते हैं, तो स्मॉल को लंबाई बराबर 30 घंटा 6, तो एक बार जब ये लंबाई कितनी था 6 बन जाए 30, तो 5 घंटा, तो 17 बनाता है, तो एक बार जब ये लंबाई कितनी था 5 घंटा।